જે અન્ય ત્રણ શુભ સંદેશકાર નોંધતા નથી પંડિતો પછી જાત જાતના કારણો આપે છે કે શા કારણે ત્રણ શુભ સંદેશકાર નોંધતા નથી એ બનાવ આપણે જેને પવિત્ર ગુરુવાર કહીએ છીએ એ દિવસે ઉજવીએ છીએ પાદ પ્રક્ષાલન વિધિ પગ ધોવાની ક્રિયા ઈસુ હવે પોતાની રીત રસમ બતાવે છે કેવી રીતે મુક્તિ આપવાની છે અન્યના પગ ધોઈને પોતે બારના પગ ધુવે છે શિષ્ય ગુરુના પગ ધુવે એ તો પ્રથા સર્વમાન્ય સર્વ સ્વીકાર્ય ગુરુ શિષ્યના પગ ધુવે અમાન્ય અસ્વીકાર્ય એટલે બારમાનો એક એનો વિરોધ કરે છે ઈસુ આપ મારા પગ ધુવો છો અને ઈસુ કહે છે સમજાશે સમજાશે તને હવે એ ઉપદેશ જે અપાયો તે વખતે મેં જેમ ધોયા છે એમ તમારે એકબીજાના પગ ધોવાના છે એટલે ઈસુ હવે પેલી બે રોટી લે છે અને એ રોટીને હવે ઈસુ કહે છે આ મારું શરીર છે જે તમારી અર્પણ થનાર છે મુક્તિ આપવાની ચાવી ઈસુ આપે છે શુક્રવારે ઈસુનું મૃત્યુ થશે અને મુક્તિ સર્વને મળી જશે મફતમાં સર્વને બધાને ફક્ત લેવાની જ ખોટ છે સ્વીકારવાની જ ખોટ છે બાકી અપાઈ ગઈ છે મુક્તિ અને ઈસુ આગળ વધીને કે છે પેલા ઘેટા કે બકરાના લોહીને જોઈને પ્રભુ પસાર થયેલા તમને લાગ્યું કે તમારો દીકરો મૃત્યુમાંથી મુક્ત થયો આ મારું લોહી છે હવે જે રેડાય છે અને મુક્ત થયા છો બંધનમાંથી કયા બંધનમાંથી તમારા પોતાના પાપના બંધનમાંથી સમગ્ર દુનિયાના પાપના બંધનમાંથી આવું કીધા પછી ઈસુ મૃત્યુ પામે છે બીજે દિવસે ક્રુસ ઉપર એ મૃત્યુ અટકી ગયું હોત ત્યાં વાર્તા પૂરી થઈ હોત તો એ શરૂ થયેલી પ્રક્રિયાને આજે કોઈ જશ ના આપી શકાત એની વાત સુધા કરવાની જરૂર ના હોત એને આપણે એક તુક્કો માનત અને એને આપણે બસ હસવાનો વિષય માનીને કોઈક હસવા માટેના સમારંભમાં એને કેત ધાર્મિક પ્રસંગે ગંભીર હાજરીમાં ગંભીર સભામાં એનો ઉલ્લેખ સુધા ના કરત પણ એ મૃત્યુ પછી એ મૃત્યુ પછી જ્યારે સર્વ સર્વ પ્રજાએ માની લીધું ખલાસ થઈ ગયું ત્યાં ત્યાં કોઈકને દર્શન થાય છે પુનરુત્થાન પામેલા ઈસુના અને કોઈક એક બે ત્રણ ચાર અને આપણને ખબર છે લગભગ પાંચસો વ્યક્તિઓને પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા પછી દર્શન આપે છે અને એટલે ઈસુએ જે કીધું મુક્તિ આપવાની પ્રક્રિયા જે પોતે મરે છે એ પોતાને મુક્ત કરે છે અને અન્યને મુક્તિ આપે છે એ સજ્જડ થઈ ગઈ પ્રક્રિયા ચાલુ છે પ્રશ્ન થાય તો કેમ એ પુનરૂત્થાન પામેલા પ્રભુ ઈસુ સર્વની સમક્ષ હાજર ના થઈ ગયા જેમ મૃત્યુ પામતા ઈસુ સર્વની સમક્ષ હાજર હતા એ જ હકીકત છે મુક્તિ મળે છે પણ સ્વીકારવા માટે પ્રયત્ન કરવો પડે સહકાર આપવો પડે જેને સહકાર આપ્યો એને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના દર્શન થયા માનવ સહકાર એ જરૂરી છે જરૂરી છે જુઓને પ્રભુ ઇજિપ્ત દેશના ગુલામીમાં પડેલા ઈઝરાયલી પ્રજાજનોને પોતાની મેળે મુક્ત ના કરી શકત અવશ્ય કરી શકત મોશેનો સહકાર માગ્યો ઈઝરાયલી પ્રજા આ ઉજવણી ના કરત અને એમના સંતાનોને ખબર ના આપત તો શું પ્રભુ એમના સંતાનોને એ મુક્તિ ન આપત આપી શકત ઇઝરાયેલી પ્રજાએ સહકાર આપ્યો સો ઈસુ પોતે એક વખત પુનરૂન પામ્યા પછી સર્વને એ મુક્તિ ના વેચી શકત વેચી શકત સહકાર માંગે છે એ સહકાર આજે મારી જવાબદારી બને છે આપણી જવાબદારી બને છે પહેલા મુક્તિ પામવી પડે મુક્તિ પામતા પામતા અન્યને મુક્તિદાન આપી શકાય આ એવું દાન છે કે મારી પાસે અઢળક છે માટે મારામાંથી જાણે કે ટાંકીમાંથી પાણીનો ઓવરફ્લો એવું નથી મુક્તિદાન એવું નથી મુક્તિદાન તો પહેલાં મુક્ત થવું પડે અને મુક્ત થવાની સાથે સાથે જ અન્યને મુક્તિ મળે એ તો અંગ્રેજીમાં શબ્દ છે ડાયાલેક્ટિક પ્રોસેસ બંને સાથે સાથે થાય હું જેટલો વધુ મુક્ત થઉં અન્યને એટલી જ મુક્તિ પ્રદાન કરી શકું આ ઓવરફ્લો નથી આ સાથે ચાલતી પ્રક્રિયા છે એની ઉજવણી પવિત્ર શનિવારે રાત્રે લાંબી વિધિઓ દ્વારા માતા ધર્મસભા કરે છે બધા ભક્તોને આમંત્રણ આપે છે શરૂઆતથી સર્જનથી કથા આરંભાય છે અને જ્યારે લાંબી વિધિઓ પૂરી થાય છે ત્યારે પ્રભુએ વિજય મેળવ્યો છે ઈસુ પુનરૂત્થાન પામ્યા છે હાથમાં મીણબત્તી છે મારા હાથમાં પ્રકાશ છે હવે આ પ્રકાશ લઈને હું અંધકારમાં જાઉં છું બસ મારો સહકાર ચાલુ પ્રભુનું કાર્ય ચાલુ મુક્તિ અપાઈ ચૂકી છે મુક્તિની પ્રક્રિયા ચાલુ છે સર્વને મુક્તિની પ્રક્રિયામાં સામેલ કરવા એ મારી ફરજ અને એટલા માટે ઉજવાતું આ પવિત્ર અઠવાડિયું પ્રભુનો આભાર આપણને મુક્તિ આપી છે અને આપણે આ જવાબદારી સ્વીકારીએ છીએ માટે આપણ સર્વને અભિનંદન આપણે અન્યને મુક્તિ આપવાનું કામ ચાલુ રાખવાનું છે મુક્તિ અટકવાની નથી ગુલામી અટકશે